ઘર ફોડનો આરોપી રૂપિયા 1.5 લાખના મુદ્દામાં સાથે ઝડપાયો. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા પ્રમુખ દર્શન કોમ્પ્લેક્સની ઓફિસ નંબર 13ના ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરનાર વિજય હિંમતભાઈ મકવાણા ઉંમર વર્ષ 28 રહેવાસી ગણેશનગરના હતા ને ડિવિઝન પોલીસ મથકના પીઆઈ રાવ, હેડ કોન્સ્ટેબલ ડીકે ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ હિરેન મહેતા અને ભીખુભાઈ બુકેરાએ કુલ રૂપિયા 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આગામી બોરતળો પોસ્ટેમાં ઇપીકો કલમ 82/2019 એ મુજબનો ફર્સ્ટ પાર્ટનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ કામે ફરિયાદી શ્રી પોતે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા હોય, જે પ્રવાસમાં હોય એ દરમિયાન એમની ઓફિસ જે માધવ દર્શન કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે એમાંથી કોઈ અજાણ્યા ચોરી સમયે પોતે ઇલિયમ સેક્શનનો દરવાજો તોડી ખાનામાં રાખેલા રૂપિયા 20,000ની રોકડ ચોરી કરેલી હોય એવી ફરિયાદ હકીકત મળતા આત્રેથી તપાસ કરતા અને આ ઉપરાંત નર્મદા પોલીસ અધિક્ષક શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર રેન્જ દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ તાત્કાલિક શોધી કાઢી અને આરોપીઓને સત્વરે અટક કરવા માટેની સૂચના મળેલ હોય, જે અંગે અત્રેના પોલીસ સ્ટાફના ભીખુભાઈ તથા હિરેનભાઈને બાતમી મળેલી કે આ જે ચોર જે સંગત સંડોવાયેલ છે તે કુમુદવાડીના નાકે ઊભો છે એવી હકીકત મળતા અને બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આ કામે વિજય હિંમતભાઈ મકવાણા રેમોળ ગાંગળી રોડ મામાદેવના ઓટા પાસે શિહોર ગણેશનગરવાળો જે મૂળ અમરેલી જિલ્લાનો દામનગરનો વતની છે તે પોતે મળી આવતા અને ચોરી કરેલાની પોતે કબૂલાત આપતા અને આ કામે ચોરીમાં ગેર મુદ્દામાલ રોકડ રૂપિયા 20,000 રૂપિયા એમની પાસેથી મળી આવતા, જે પણ આ મુદ્દામાલ ચોરીમાં ગયેલ હતો તે જોવાનું આરોપી જણાવતો હોય, જેથી આ કામે આરોપીને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે.